ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતનું 65.18% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ સુરત જિલ્લાનું 75.64% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં સૌથી વધુ સુરતના 2532 વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે, જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. સુરતમાં સિંગળપુર રોડ પર આવેલી શ્રી હંસવાહિની હાઈસ્કૂલ વિદ્યાર્થીઓને ઝડપ્યા હતા. શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી વાય એસ જીલ શૈલેષભાઈએ કુલ 600 માંથી 586 ગુણ પ્રાપ્ત કરી 97.66% અને પીઆર 99.99% મેળવી સુરત શહેરમાં ત્રીજા ક્રમાંક મેળવ્યો હતો તથા એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. આ ગુજરાત શાળામાં કુલ એ વન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2 અને એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 7 છે તથા શાળાનું એસએસસી બોર્ડનું પરિણામ 85% આવ્યું છે. તેથી શાળા પરિવાર તરફથી આ જળહળતી સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. સુરેશભાઈ બી ઠક્કર નામ છે મારું. હંસમુક્તિ વિદ્યાભવનનો હું ટ્રસ્ટી છું. અમારી શાળામાં 2022 બોર્ડમાં એ વન કેટેગરીમાં 2 બાળકો છે અને એ ટુ કેટેગરીમાં 7 બાળકો છે. આમાં હું ખાસ શિક્ષકો અને આચાર્ય અને તેના માતા પિતાને અભિનંદન આપું છું. એ બધાએ એને પૂરતો સહકાર આપ્યો છે અને આ બાળકને એ વન ગ્રેડ મેળવવામાં ખૂબ જ સપોર્ટ કર્યો છે. મારું નામ વ્યાસજીલ શૈલેષભાઈ છે. હું ધોરણ 10માં એસએસસી બોર્ડમાં મારા 97.66% આવ્યા. હું હંસમુક્તિ વિદ્યાભવનમાં અભ્યાસ કરતો હતો. સ્કૂલ તરફથી મારા શિક્ષક શ્રી આચાર્ય શ્રી બધા તરફથી મને ખૂબ જ સપોર્ટ મળ્યો. બધાએ મને ખૂબ જ સારી રીતે ભણાવ્યો અને આગળ વધાર્યો અને જીવનલક્ષી પણ ઘણું જ્ઞાન આપ્યું કે જેથી હું મારા જીવનમાં આગળ વધી શકું. મારા માતા પિતાનો પણ મારી સાથે ખૂબ જ સપોર્ટ હતો. હું રાતે મોડા લગી જાગું ત્યારે મારા માતા પિતા ત્યારે મારી સાથે જાગતા અને મને વાંચવાને પ્રોત્સાહન આપતા અને તેમણે મને જીવનમાં અને આત્મવિશ્વાસ કેવી રીતે વધારાય અને કેવી રીતે આગળ જવાય એવું મને જ્ઞાન આપ્યું.